હેલો બચ્ચા પાર્ટી, જય શ્રી કૃષ્ણ. ફરીથી સ્વાગત છે તમારું તમારા પોતાના એવા YouTube ચેનલ એટલે કે રોહિત કેર ફિઝિક્સ ની અંદર. આજે આપણે જે મુલાકાત કરેલી છે એ છે નેક્સ્ટ બોર્ડ ની એક્ઝામ માટેની માસ્ટર સ્ટ્રેટેજી માટે. બાળકો, જો આપણે ધોરણ 12 ની ફિઝિક્સ ના પેપર ની અંદર તમને માત્ર 40 માર્ક્સ જોતા હોય કે 60 માર્ક્સ જોતા હોય કે 80 જોતા હોય કે 90 જોતા હોય કે 100 માંથી 100 જોતા હોય, દરેક માટેની પરફેક્ટ પ્લાનિંગ સાથેની સ્ટ્રેટેજી બેટા આ વિડીયોમાં બનાવેલ છે. તો અચૂક છેલ્લે સુધી જોજો, કેમ કે પરિપૂર્ણ સ્ટ્રેટેજી જ તમને લોકોને બહુ સારા માર્ક્સ થોડીક ઓછી મહેનતની સાથે પણ અપાવી શકશે. તો ભાઈ ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરી દઈએ આજની મસ્ત મજાની સ્ટ્રેટેજીની વાતો. ચાલો બચ્ચા પાલટી, તો નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે જે રીતને આપણે પ્રિપેરેશન કરવાની છે નેક્સ્ટ 3-4 મહિનામાં શીખી લેશું કઈ રીતના આગળ વધવાનું છે, અને કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ જેવું લાગે તો ઝડપથી બેટા નીચે તમે કમેન્ટ કરી શકવાના છો. અને હા, એક વાત, વધારાના સ્વાધ્યાય કરવા કે ના કરવા એ બહુ બધાના મેસેજીસ હતા, તો એનો પણ આન્સર તમને આ વિડીયોની અંદર મળી જશે. તમે જાતે નક્કી કરી શકશો કે મારે કયા દાખલા કરવાના છે, કેટલા કરવાના છે અને કઈ રીતે કરવાના છે. ચલો પહેલા તો નજર નાખીએ આપણી નવી બ્લુ પ્રિન્ટ ઉપર. બેટા આપણે જે 2022 ની અંદર જે એક્ઝામ આપવાની છે એની અંદરની બ્લુ પ્રિન્ટ, લાસ્ટ યર જે બ્લુ પ્રિન્ટ હતી એની કોપી પેસ્ટ મારવામાં આવેલી છે. એટલે કે આપણી પાસે બેટા 50 MCQ હશે, દરેકનો બેટા એક માર્ક્સ, 50 MCQ તમારી સામે હશે, જેટલા MCQ તમારા સાચા પડશે આટલા માર્ક્સ તમને આવશે, નો નેગેટિવ માર્કિંગ. જેટલા સાચા પડે આટલા માર્ક્સ આવશે, જો એટેમ્પ નહીં કરો તો ઓબ્વિયસલી માર્ક્સ નહીં આવે. 50 MCQ, 50 માર્ક્સ, કોઈ પણ જાતની નેગેટિવ માર્કિંગ નથી, કોઈ પણ જાતના વધારાના ઓપ્શન પણ નથી કે 55માંથી 50 કે 60માંથી 50, નહીં બેટા. 50 MCQ હશે, 50 માર્ક્સ હશે. પાર્ટ બી આપણા માટે બેટા લકી ડ્રો છે. પાર્ટ એ, આ 50 MCQ ની પ્રિપેરેશન કેમ કરવી એ હું તમને હમણાં કહું. એ પહેલા તો પાર્ટ બી ના જે 50 માર્ક્સ છે એને આપણે બેટા પેટની અંદર કવર કરી લઈએ. થોડુંક 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 ધ્યાન છે. પાર્ટ બી ની અંદર બેટા 3 સેક્શન હશે, એ બી સી. સેક્શન એ ની અંદર તમને બધાને ખબર છે બેટા 2-2 માર્ક્સના ક્વેશ્ચન હશે, 12માંથી કોઈ પણ 8 લખવાના હશે અને એના માર્કિંગ કેટલા થશે, 8 લખવાના, 16 માર્ક્સ બધાના 2-2 માર્ક્સ. એવી જ રીતે બી પાર્ટમાં છે બેટા 9માંથી 6, 18 માર્ક્સ, 6માંથી 4 અને 16 માર્ક્સ. એવી રીતે 16, 18, 16 થઈ પાર્ટ બી 50 માર્ક્સનું બને છે. હવે થોડુંક ધ્યાન અહીંયા આપો બેટા, કે જો નસીબ માપે માપે હોય બેટા, બહુ બધા સારા પણ નહીં કે બહુ બધા નબળા પણ નહીં. તો અહીંયા જે આ 12 ક્વેશ્ચન હશે એ બેટા એ 12 ક્વેશ્ચનમાંથી માપે માપે એટલે કે 6 તો દાખલા હોવાના છે અને 6 થિયરી હોવાની છે. આપણે એવું માપી શકશું, જો નસીબ સારા હશે તો દાખલા થોડાક વધારે હશે, નસીબ થોડાક માપે માપે હશે દાખલો એકાદ ઓછો હશે, પણ અત્યારે 50-50 માનીએ કે 6 દાખલા 6 થિયરી. સેમ રીતે બેટા બી પાર્ટમાં 9 ક્વેશ્ચન છે તેવું માની શકશું કે એમાંથી 4 તો દાખલા હશે હશે ને હશે, અને એવી જ રીતે 6 છે તો એમાંથી બેટા એવું તો માની જ શકશું કે 3 તો દાખલા હશે હશે ને હશે. હવે ધ્યાન અહીંયા બેટા, મારું ટાર્ગેટ એ છે, આપણે કરવાનું હોય છે કે આપણે બધા જ દાખલાને કમ્પ્લીટ કરી લેવાના છે. એક પણ દાખલો આપણે ના આવડે એવું ના બનવું જોઈએ બેટા. ફિઝિક્સની અંદર બેટા કરવા જેવા દાખલા બધું જ જો તમે વિચારવા જાઓ તો 300 છે ટોટલ, 350-400 ની આસપાસ છે, પરંતુ એમાંથી જે કરવા લાયક જે છે એ 300 જ છે. તમને પણ ખબર હશે અમુક તો પેલી થિયરીકલ રફુ ચક્કર થઈ જશે. તો 300 દાખલા છે બેટા, રોજ 10-10 દાખલાનો ટાર્ગેટ રાખીએ રોજ તો પણ એક મહિનાની અંદર બધા જ દાખલા કમ્પ્લીટ થઈ જશે. રોજ 5નો રાખશું તો 2 મહિના થશે, રોજ 20નો એ તો થોડુંક વધી જશે એવું લાગે ના, રોજ 10 રાખો, 10 દાખલા રાખો તો પણ બેટા આ દિવસથી એક મહિના પછી તમને ફિઝિક્સના બધા જ દાખલા આવડતા હોવા જોશે. અને એવી રીતે બેટા પ્રિપેર કરવાનો છે કે એક પણ દાખલો આપણે એવો ના આવે કે જે આપણને ના આવડે બેટા. દાખલા બધા જ ફરજિયાત. જો દાખલા કરવાથી શું થશે અહીંયા ધ્યાન આપો બેટા, જો અહીંયા 6 દાખલા છે બેટા તો 6 દાખલાના માર્ક્સ કેટલા હશે બેટા, બધાના 2-2 માર્ક્સ છે તો 6-2 બેટા 6 દાખલાના 12 માર્ક્સ આવી ગયા છે આપણી પાસે. વેરી ગુડ બેટા. અહીંયા 4 દાખલા છે, બધા જ દાખલા આપણને તો આવડે છે તો 4 થિયરીને બેટા કેટલા માર્ક્સ હશે, 12 માર્ક્સ અહીંયા પણ આવી ગયા છે. અને અહીંયા બેટા 3 દાખલા છે તો 3 દાખલા માટે માર્ક્સ કેટલા આવી જવાના છે, 12 માર્ક્સ અહીંયા પણ આવી જવાના છે. તો 12 12 12 સર આ તો 36 જ થયા.
સર તમે તો 100 માંથી 100 ના સપના બતાવેલા હતા અને સર આ તો ખાલી 36 જ થયા. અરે બેટા રૂકો જરા, સબર કરો, અભી તો પાર્ટી શરૂ હોવી છે. ચલો બેટા, તો 36 માર્ક્સ આપણા કમ્પ્લીટ હશે બહુ ઓછી મહેનત કરીને. આટલી વસ્તુ પેલા દરેકના મગજમાં બેસી ગઈ, આટલી વસ્તુ કરવામાં તમને સમય પણ બહુ ઓછો જોશે. પેપર તમે જ્યારે લખશો બેટા, તો 100 માંથી 100 માર્ક્સ લાવવા માટેનો સૌથી મેઇન જે અગત્યનો જે મગમ જે કોન્સેપ્ટ મગજની અંદર હોવો જોઈએ એ છે સમયની સાવધાની. કેમ કે જે બાળકે બેટા 97 માર્ક્સ લાવ્યા હશે કે 98 કે 99, એ લોકોનો ટાર્ગેટ 98 કે 99નો નહીં હોય. એ લોકોએ જંગ તો 100 માંથી 100 માટે જ લડેલી છે, પરંતુ આજે 1-2-3 માર્ક્સની જે બેટા કચાસ રહી જાય ને સમયના લીધે થઈ જાય બેટા. ઉતાવળ કરવાથી નાની નાની ભૂલો કરે. એવું નથી હોતું કે 97 માર્ક્સ વાળા મહેનત ઓછી કરેલી હશે, નહીં. જેને 100 માંથી 100 લાવેલા છે અને 99 લાવેલા છે કે 98, બધા બાળકોએ સમાન રીતે વ્યવસ્થિત મહેનત જ કરેલી હશે. પણ એ જે 3 કલાકની અંદર બેટા આપણે જે પ્રેઝન્ટ કરવાની જે આવડત છે એ આપણે 1-2 માર્ક્સની બેટા આપણે ધોકો આપી દે છે. એટલે અહીંયા ખાસ સમજવાનું છે, પહેલા દાખલા કરવાના છે. એટલે ફિઝિક્સના પેપરમાં સમય ઘટવાનું કોઈને આવશે નહીં, આવશે નહીં, આવશે નહીં. તમે જ્યારે સ્કૂલના પેપરમાં બેટા પ્રેક્ટિસ કરશો ત્યારે પણ આ જ વસ્તુ મગજમાં રાખજો. પહેલાં તો શું કરવાનું, ત્રણેય સેક્શનમાંથી જેટલા પણ દાખલા હોય આપણે વીણી વીણી ગોતી ગોતી પકડી પકડી એ દાખલા તૈયાર કરી લેવાના થાય છે. દાખલા આપણે પહેલાં લખી લેવાના છે. થિયરી આવડતી હશે તો પણ બેટા એના પેજ મૂકી દો, જગ્યા છોડી દો, થિયરી છેલ્લે લખી શકશું ને, આપણું જ પેપર છે, છેલ્લે લખી શકશું. પહેલાં ઉતાવળ કરો ના, પહેલાં એકદમ ફ્રેશ માઇન્ડ હોય, ઘડિયાળ સામે કોઈનું ધ્યાન નહીં હોય, કેલ્ક્યુલેટર સામે ધ્યાન રાખી અને દાખલા કરવાના બેટા. જો લાસ્ટમાં દાખલા કરવા તમે જશો તો તમારું બેટા એક ધ્યાન પેપરમાં હશે, બીજું ધ્યાન તમારું ઘડિયાળ સામે હશે કે ભાઈ 30 મિનિટ બાકી, 20 મિનિટ બાકી, 10 મિનિટ બાકી, અને ત્રીજું ધ્યાન તમારું ક્યાં હશે, દાખલામાં. તો દાખલા ઉપર બેટા કોન્સન્ટ્રેશન ઓછું થશે જેથી ભૂલ થવાની શક્યતા થોડીક વધી શકશે બેટા. કેલ્ક્યુલેટરમાં ઉતાવળ કરવા જશો ને ત્યાં માર ખાશો. એટલે દાખલા પહેલા પતાવવાના અને થિયરીમાં બેટા જે થિયરી તમે પહેલા લખશો ને, ફોર એક્ઝામ્પલ આપણે બેટા પૂછાયેલું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ, તો જો તમે એ લાક્ષણિકતા તમે સ્ટાર્ટિંગમાં લખવા જશો ને તો તમને બેટા 4-5 મિનિટ થશે. અને એ જ લાક્ષણિકતા જો તમે છેલ્લે લખશો ને ઓટોમેટિક બેટા ગેરંટી આપું છું તમારી સ્પીડ વધી ગઈ હશે. ત્યાં 2.5-3 મિનિટમાં તમે લાક્ષણિકતા પતાવીને આગળના ક્વેશ્ચનમાં રફ ચક્કર થઈ ગયા હશો. એટલે થિયરી લાસ્ટમાં રાખો બેટા, આવડતી હોય છતાં રાખો લાસ્ટમાં, પેલા દાખલાને કરો મજબૂત જેથી તમારો સમય બરબાદ નહીં થાય. હવે ભાઈચા સર કે આમાં તો 36 થયા છે સર, હજી તો 100 માંથી 100 પહોંચવું છે, કઈ રીતે બેટા? ચલો દાખલા બેટા કન્ફર્મ થઈ ગયા છે. હવે આપણે બેટા કદાચ બહુ સારી રીતે પ્રિપેરેશન કરતા હશે તો કાંઈ ટેન્શન જ નથી, પણ કદાચ નબળી મહેનત થતી હોય કે સર અમારે તો પાસિંગ થવાના પણ સર થોડાક ફાંફા પડે એવું છે સર, અથવા 40-50 માર્ક્સે પહોંચવાનું ટાર્ગેટ છે, તો એવા બાળકોને શું કરવાનું છે બેટા? એવા બાળકોને બધી થિયરી કરવાનું બેટા હું સજેશન નથી કરતો, બધી થિયરી કરવાની જરૂર નથી. હા, ટેક્સ્ટબુકનું બેટા વાંચવાનું છે, લાઇન ટુ લાઇન એમસીક્યુ માટે લાઇન ટુ લાઇન તૈયાર કરવાની થાય છે, પણ યાદ રાખવાની જવાબદારી આપણે બધી થિયરીની છે નહીં. માત્ર બેટા આપણું જે ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલની અંદર જઈ અને બેટા સર્ચ કરજો @RohitKherPhysics, @ શું સર્ચ કરવાનું છે, RohitKherPhysics પાછળ બેટા 2, RohitKherPhysics 2, એટલે આપણું ટેલિગ્રામ ચેનલ આવશે. એમાં હું તમને IMPની PDF આપી, ખાલી બસ બેટા આટલી થિયરી તમે કરશો ને તો પણ. હું એમ નથી કહેતો કે IMP થિયરીમાંથી જ બધું હશે, ના 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 એવું નથી કહેતો, પણ અહીંયા ધ્યાન આપો બેટા, અહીંયા આપણી પાસે 6 થિયરી છે, 6 માંથી બેટા 2 તો આપણી IMP માંથી હશે ને, એવું તો તમે માનો કે ના માનો, આટલો તો મારા ઉપર વિશ્વાસ કરશો ને. થોડો કેવો જે કાંઈ અનુભવ છે એના આધારે હું જે તમને IMP આપીશ. હું એવું નથી કહેતો હું ભગવાન છું, 6-6 આપણી IMP માંથી હશે, નહીં, પણ 6 માંથી બેટા 2 તો હશે, હશે ને હશે જ. અને જો એ 2 પ્રશ્ન તમને આવડી ગયા બેટા તો અહીંયા તમારા +4 એડ થઈ ગયા. હું એવું નથી કહેતો કે 3 માર્ક્સના જે 5 ક્વેશ્ચન જે થિયરીકલ પૂછાણા છે એ 5-5 આપણા IMP માંથી જ હશે, નહીં, પણ બેટા એ 5 માંથી કોઈ પણ 2 તો આપણા IMP માંથી હશે ને, 5 માંથી કોઈ પણ 2. કેમ કે બેટા અહીંયા તો બેટા 6 માર્ક્સ કવર થઈ ગયા છે, અને જે 4-4 માર્ક્સની જે 3 થિયરી છે એમાં એમ નથી કહેતો કે 3-3 બેટા 4માંથી કોઈ 1 તો આપણામાંથી હશે, હશે ને હશે, ગેરંટી છે 4માંથી 1 નહીં બેટા 2 હશે, જો કે આમ તો 3-3 જ હશે, પણ 1 તો હશે ને ઓબ્વિયસલી બેટા, તો 1 આપણે આવડી જવાની છે બેટા. તો માર્ક્સ કેટલા થયા છે જરાક ચેક કરો તો,
12 દાખલાના 36 કન્ફર્મ કરેલા હતા. જે થિયરી જે આપણે ખાલી આઈએમપી થિયરી કરીને જશું કે જે 12માંથી ખાલી 2 જ આવડે તો પણ ઘણું છે, 5માંથી 2 આવડે તો પણ બહુ સારું છે, અને 4માંથી 1 આવડે તો પણ બહુ સારું છે બેટા. તો પણ આપણે બેટા 4 6 ને 4 બેટા આ તો મન લાગે છે ભાઈ 50માંથી 50 થઈ ગયા છે. જરા ગણી લેજો તો 12માંથી 4, 12 ને 6, 12 ને 4 કેટલા માર્ક્સ થયા છે? આ તો 50માંથી 50, 36 ને 4, 40 ને 6, 46 ને 4, 50. તો પાર્ટ બી માં 50માંથી 50 છે પહોંચાડવાની બેટા જવાબદારી મારી છે. બસ તમારે આટલું જ કરવાનું છે. શું કરવાનું છે? બધા જ દાખલા બેટા તાકાત વાળી મહેનત જેટલું બેસ્ટ હોય ને એટલું આપી દો, અને થિયરી માપે માપે તમે કરશો ને તો પણ 50માંથી 50 કન્ફર્મલી તમે પહોંચવાના છો, છો ને છો. હવે એનો મતલબ એવું નથી કે મેં તમને થિયરી માપે માપે કરવાનું કીધું મતલબ મહેનત ઓછી કરવાનું કહ્યું છે સર. ના બેટા, મહેનત તો જેટલી હોય એના કરતાં વધારે કરવાની છે. તો ત્યાંથી બેટા જે સમય બચે છે ને એ સમય આપણે ક્યાં લગાડવાનો છે? એ સમય બેટા આ 50 માર્ક્સના એમસીક્યુમાં લગાડવાનો થાય છે. કેમ કે તમે પણ અનુભવેલું હશે બેટા, ગેરંટી આપું છું આ પ્રોબ્લેમ તમારા એકનો નથી, દરેક બાળકનો છે. છ માસિકની એક્ઝામમાં પણ તમે જોયેલું હશે પાર્ટ બી કરતાં પાર્ટ એનું પરફોર્મન્સ થોડુંક ડાઉન હતું, એમસીક્યુમાં માર્ક્સ વધારે કપાણા હતા, અથવા તો એમસીક્યુ સોલ્વ કરવામાં સમય વધુ લાગે છે, એમસીક્યુની પ્રેક્ટિસ ઓછી છે. બેટા એનું રીઝન એ છે, થોડુંક તમે આ મેથેમેટિકલ જોવા જાઓ તો આના પણ 50 છે, આના પણ 50 છે. તો આપણે પાર્ટ બીમાં જેટલી મહેનત કરીએ આટલી જ મહેનત પાર્ટ એ માટે પણ જરૂરી છે. પણ પાર્ટ એ માટે શું આપણેથી આટલી મહેનત થાય છે? શું આપણે ડેઇલી સ્કેડ્યુલમાં આપણે એમસીક્યુનો સમાવેશ કરેલો છે? આટલા માટે આપણે એમસીક્યુમાં કચાસ છે. તો એમસીક્યુ માટે પણ બેટા તમારે જરાય ટેન્શન લેવાની જરૂર નથી. એમસીક્યુમાં 50માંથી 50 માર્ક્સ અપાવવાની જવાબદારી પણ મારી છે બેટા. આપણે જે એકલવ્ય બેચ 2.0 જે 17 ડિસેમ્બરથી શરૂ થવાની છે, એકલવ્ય બેચ 2.0 એનું બેટા મેઇન ફોકસ હશે એ છે એમસીક્યુના જે 50 માર્ક્સ છે ને એ પૂરેપૂરા લાવવા. સાથે સાથે ગુજકેટમાં પણ આપણું ફોકસ છે 40માંથી 40. રેડી? તો જે એકલવ્ય બેચ 2.0 જે 17 તારીખથી બેટા શરૂ થાય છે, જેની ફીસ ફર્સ્ટ 50 બાળકો માટે માત્ર છે 999, એમાં થોડીક ઉતાવળ રાખજો. કેમ કે 50 બાળકો થવામાં સમય લાગવાનો નથી, કેમ કે 50% ઓલરેડી અત્યારે થઈ ગયા છે. રેડી? 20-25 બાળકો પહેલાં પ્રી રજિસ્ટ્રેશન કરાવેલું છે, એટલે પહેલાં 50 બાળકો માટે બેટા ફીસ છે 999. પછી બેટા ફીસ થોડીક વધવાની છે, કેમ કે ઓબ્વિયસલી સર્વર ઉપર થોડોક એવો લોડ આવશે, એટલા માટે પહેલાં 50 સુધી એની એક્સ્ટ્રા ખર્ચો નથી આવવાનો. એટલે પહેલાં 50 માટે છે 999 રૂપીસ ફી, જેનું મેઇન ફોકસ બેટા હશે દરેક ચેપ્ટરનું બુસ્ટર રિવિઝન. 2-3 કલાકની અંદર દરેક ચેપ્ટરનું બેટા બુસ્ટર થિયરિકલ રિવિઝન, એના દાખલાઓમાં જો તમને કદાચ કોઈ જગ્યાએ ક્વેરી લાગે તો ક્વેરી. બાકી બેટા પાર્ટ બીનું તો દરેક વસ્તુ આપણા યુટ્યુબ ચેનલની અંદર બેટા 700+ વિડીયો છે, કોઈ પણ ટોપિક તમે શીખી શકવાના છો. તો છતાં તો પણ કદાચ કોઈ ક્વેરી લાગે, કેમ કે એ બધા વિડીયો તો જૂના છે, બરાબર. નવી મેથડો, નવી રીતો, નવી શોર્ટકટ ઘણું આવેલું છે 2 વર્ષમાં, ઘણું અપડેટ થયેલું છે. તો એ બધું બેટા ક્વેરી તમને જે જગ્યાએ લાગશે એનું લાઈવ સોલ્યુશન હશે, સાથે સાથે મેઇન ફોકસ એમસીક્યુનું હશે એકલવ્ય બેચ 2.0ની અંદર, જેથી તમને આને અહીંયા તો 50 કવર થઈ જાય, સાથે સાથે અહીંયાથી જરાય માર્ક્સ લીક થાય નહીં. હવે બીજો પ્રશ્ન કે સર વધારાના દાખલા કરવા કે નહીં? જો બેટા વધારાના દાખલા ફિઝિક્સની અંદર 150ની આસપાસ છે, અને વધારાના દાખલા જો તમે કોઈ રેફરન્સ બુક તમારી પાસે હોય અને એમાં તમે જોશો તો બધા જ વધારાના દાખલા ગબ્બર સિંહ છે, સિવાય કે ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 14ના અમુક આઈએમપી દાખલાઓ સિવાય બાકીના ચેપ્ટરના વધારાના દાખલા તમારે કરવાની જરૂર નથી. કેમ કે બેટા બધા વધારાના દાખલા 4-4 માર્ક્સના છે, અને 4-4 માર્ક્સના બેટા દાખલા તમે 150 કરો એના કરતાં તો બેટર છે કે બધા જે 300 દાખલા છે ને એનું 2 વખત રિવિઝન કરી નાખો. કેમ કે એ લોકોને જો વધારાના સ્વાધ્યાયમાંથી દાખલો પૂછવો હશે તો અહીંયા પૂછી શકશે નહીં, અહીંયા પણ નહીં પૂછી શકે, વધારાનો દાખલો એને અહીંયા જ પૂછવો પડશે. પણ અહીંયા સ્પેસ ક્યાં છે વધારાના દાખલા માટે? જોવજે વધારાના દાખલા, ટોટલ દાખલા 3 છે, એક ઉદાહરણનો પૂછશે, સ્વાધ્યાયનો પૂછશે, વધારાનો કદાચ એક નસીબ ખરાબ હશે તો કદાચ એક આવશે, અને કદાચ એકાદો આવ્યો તો પણ બેટા એને આપણે ઓપ્શનમાં કાઢી શકશું અને માર્ક્સ નહીં કપાય. હજી સુધી પૂછાયેલો નથી પણ કદાચ પૂછાય,
તો બેટા એના ઓપ્શનમાં આપણે કાઢી શકશું. એટલે થોડીક સ્માર્ટ મહેનત કરવાનું. હા, પણ જો તમે નીટ અથવા તો જેઈનું બેટા પ્રિપેરેશન કરતા હોય તો બધા જ દાખલા વધારાના પણ કરી લેજો એઝ અ એમસીક્યુ રેડી. પણ જો ગુજરાત બોર્ડ અથવા તો ગુજકેટને ટાર્ગેટ કરતા હોય તો પછી વધારાના દાખલા નહીં કરો તો બેટા આટલું બધું નુકસાન કંઈ જવાનું છે નહીં તમારા રિઝલ્ટ ઉપર. મહેનત ત્યાંથી બચાવી મહેનત શિફ્ટ કરજો, આનું બે વખત એક્સ્ટ્રા રિવિઝન કરી લેજો, સમય બચી એની અંદર એમસીક્યુની પ્રેક્ટિસ કરજો બને એટલી વધારે. જો બેટા આ વિડીયોમાં હજી કદાચ કોઈ જગ્યાએ મેં તો બધું એક્સપ્લેન કરીને ટ્રાય કરેલી છે, કદાચ કોઈ તમારા ક્વેશ્ચન હોય તો નીચે કમેન્ટમાં પૂછી લેજો અથવા તો મને વોટ્સએપ મેસેજ કરજો. અને જો વિડીયો સરસ લાગ્યો હોય તો ફટાફટ નીચે લાઇક બટન, શેર બટન, સબસ્ક્રાઇબ બટન બધા બટનો દબાવી દેજો. શેર તો તમારા બેટા ક્લાસમેટ સાથે કરવાનું છે ફરજિયાત. બેટા આટલી ગુરુ દક્ષિણા આપીને જવાની છે, દરેક મિત્ર સર્કલ સાથે શેર કરવાનું ચૂકાય નહીં. થેન્ક યુ બચ્ચા પાલટી, થેન્ક યુ સો મચ. ચાલો તો તમામ વસ્તુ ખોપડામાં ઉતરી લ્યો તો ચોપડામાં પણ ઉતારી લેજો, અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં. શેર કરી દો તમારા ક્લાસમેટ સાથે, અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડીયો જે બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં.